રાવણ શહેર ને જોડતો ડિસ્કો રોડ. હા, આ રોડ ને ડિસ્કો રોડ કહીએ તો નવાઈ નહીં. આ રોડ પાટણ થી અનાવાડા ગામ તરફ જવાનો 300 થી 500 મીટર RCC બનાવેલો છે, જે પાટણ નગરપાલિકાના હદમાં આવેલ છે. પરંતુ પાછલા 3-4 વર્ષથી આ રોડ તૂટી ગયેલ છે. એટલું જ નહીં પણ અનાવાડા તરફ જવાનો રોડ એટલી ગંભીર હાલતમાં છે કે આ રોડ બંને તરફનો હોવા છતાં વન વે કહી શકાય એવી હાલતમાં છે. વાહન ચાલકો એક તરફ જવાના રોડનો ઉપયોગ કરી રહ્યા છે, તેથી અકસ્માતનો પણ ભય રહેલો છે. આવી રીતે સામસામે મોટા વાહનો આવી જાય અને અકસ્માત સર્જાય તો એનો જવાબદાર કોણ? થોડા દિવસ પહેલા તૂટેલા રોડના લીધે અકસ્માત સર્જાયો હતો અને એક નાની બાળકીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ત્યાંના રહીશો અને વાહન ચાલકો દ્વારા કેટલીય વાર રજૂઆતો કરવા છતાં આનો કોઈ ઉકેલ આવ્યો નથી અને ખોટા ધક્કા ખવડાવે છે. વર્ષોથી આ રોડની આવી હાલત હોવા છતાં જવાબદાર તંત્રની આંખો અને કાન પાડે આપવા હોય એવું લાગી રહ્યું છે. પોતાની જવાબદારીઓનું જાણે કે કોઈ ભાન ન હોય તેમ લોલમ લોલ ચાલી રહ્યું છે. વાહન ચાલકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ રોડને રિપેરિંગ કરી આપવામાં આવે, જેથી વાહનોને નુકસાન ન થાય અને અકસ્માતને પણ ટાળી શકાય છે. ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર હિતેશ મકવાણા, પાટણ. પરિચય આપી દો. મારું નામ છે ઠાકોર દશરથજી કૈસાજી, રહેવાસી પાટણ, સાળીવાડો ઉચલ્યો વાસ, અંતરે પાટણ નગરપાલિકા કોંગ્રેસની અંદર આપણે વાઇક જીતેલા હતા. વારંવાર આ રોડની દુનાવાડા પાટણનો રોડની રજૂઆત પણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ વાત કરેલી હતી. અંતરે 300 મીટર જે રોડની એવરેજ છે પાટણ નગરપાલિકાના હાથમાં આવેલ છે, તે અહીંને પબ્લિક જે રહે છે વારંવાર રજૂઆત કરતા છતાંય આ રોડ ઉખડી ગયેલ છે અને નગરપાલિકા એમ કહે છે કે વધુ શાખાની અંદર જિલ્લા કલેક્ટરમાં આવે છે, જિલ્લા કલેક્ટરમાં ધક્કા ખાય વસ્તી તો એમ કહે છે કે પાટણ નગરપાલિકાની હદમાં છે આ રોડ. અંતરે હાલ અધૂરો રોડ પડેલો છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કેટલા સમયથી આ હાલત છે આની? આ લગભગ 5 વર્ષથી સાહેબ હાલત. બરોબર. તૂટી જવા રોડના કારણે કોઈ અકસ્માત કે એવી ભીતિ કે રોંગ સાઈડ નો રહેલો છે અને બની શકે છે સાહેબ? વચમાં પણ ડિવાઈડર નતું તો એક બાળકીનું મોત થયેલું છે સાહેબ. તો તમે નગરપાલિકાને શું જિમ્મેદાર ઠેરાવવા માંગો છો? જિમ્મેદાર તો નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે, છતાંય નગરપાલિકાનો ઉકેલ કેમ નથી લાવતી? બરોબર. રજૂઆત કરેલી છે? રજૂઆત કરેલી છે. વારંવાર અમે સીગડા માટેનો પણ પ્રોસેસ કરાવડાવીએ છીએ. સીગડા મારીને સાહેબ જતા રહેશે નગર.